અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે લોકો જ્વેલર્સ કે બેંકમાંથી ચોરી કરીને લૂંટ ચલાવતા હોય છે, કાં તો એટીએમ તોડીને પૈસા લૂંટવાના બનાવો સાંભળ્યા હશે. પરંતુ શું તમે ક્યારે ગાડીઓના સાયલેન્સર ચોરી કર્યા હોય તેવું સાંભળ્યું છે? એ પણ એક બે નહીં પરંતુ 14 ઇકો ગાડીઓના કુલ 14 સાયલેન્સર ચોરી થયા છે. બોડેલીમાંથી ઇકો ગાડી વડોદરા ભાડે લઈ જઈને તેના સાયલેન્સર બદલી નાખવાનું કૌભાંડ બહાર આવતા તે અંગેની ફરિયાદ નોંધાતા બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે નોંધાયેલી ફરિયાદ મુજબ બોડેલીના સાહિલ રફીક શેખ રહેવાસી નૂરાની મસ્જિદની બાજુમાં બોડેલીથી ઇકો ગાડી વડોદરા લઈ ગયો હતો, સાથે ભાવેશ નામના યુવકને પણ લઈ ગયો હતો. સાંજે ગાડી પરત આવી અને બીજા દિવસે ગેસ ભરાવતી વેળા સાયલેન્સરમાં અવાજ વધુ આવતા મારુતિ શોરૂમમાં ગાડી બતાવવા ગયા હતો ત્યાં કારીગરે કહ્યું કે સાયલેન્સર બદલાઈ ગયું છે. આવી અનેક ગાડીઓના સાયલેન્સર બદલાયાની ફરિયાદો ઉઠી છે. વડોદરા ગાડી લઈ જઈને ત્યાં સાયલેન્સર બદલવાનું કૌભાંડ પકડાયું છે. સાહિલ અને ભાવેશ બારિયા એસટી ડેપો સામેના નામ ખુલ્યા હતા. 45-70 હજાર રૂપિયાની કિંમતના સાયલેન્સર ચોરાયાનું બહાર આવતા બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઇકો ગાડી છે જે અમારા બોડેલીમાંથી ટોટલ 13-14 ગાડીઓ છે. એ 13-14 ગાડીઓ અમારા ભાઈબંધો જ હતા જે લોકો અમારી ગાડીઓ લઈ ગયા અને એ ગાડી લઈ જાય ને એની અંદરથી સાયલેન્સર આવે છે. સાયલેન્સરની નીચે બે કોઠી આવે છે, એને કાઢી લે છે આ લોકો અને બીજી કોઠી ચડાવી દે છે. હવે અમારા સાયલેન્સરની કિંમત 72 હજાર રૂપિયા છે, બીજી ગાડીઓની કિંમત 75-45 હજાર રૂપિયા છે. એવા અમારી 14 ગાડીઓ છે પણ અમે 8 લોકોએ ફરિયાદ કરી છે એમના વિરુદ્ધ. એ બે છોકરાઓ છે જે અમારા ભાઈબંધો જ હતા ને અમારી ગાડીઓ લઈ જાય અને વડોદરા જઈને એનું સાયલેન્સર કઢાવી લેવાનું કારસ્તાના લોકો કરતા હતા. અને એ જે સાયલેન્સર આવે છે એમાંથી કંઈક વ્હાઇટ પાવડર નીકળે છે અને જે પાવડરની કિંમત કંઈક માર્કેટમાં એક ગાડીનું પાવડર 17-18 હજાર રૂપિયામાં વેચાય છે અને એનો ઉપયોગ કંઈક પ્લેટિનિયમ કાઢવામાં અને કંઈક વિસ્ફોટ પદાર્થની અંદર થાય છે એવી આપણને જાણકારી છે. અને અમે આજે રોજ બોડેલી પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે અમે લોકોએ અરજી આપી હતી જે આજે પાકી એફઆઈઆર અમે કરાવી દીધી છે, એટલે આજથી પોલીસ સ્ટેશનવાળા એની શોધખોળ ચાલુ કરશે. અને અમને એવી આશા છે કે અમને અમારો ન્યાય મળી જશે અને અમારા સાયલેન્સરોનું જે તે મળી જશે. કારણ કે ટોટલ અત્યારે 8 ગાડી છે એટલે 8 ગાડીઓના સાયલેન્સરોની કિંમત ગણવા જાવ તો 5-6 લાખ રૂપિયા થાય છે. અને આ બધી ગાડીઓ ઊભી જ છે અત્યારે પોલીસ સ્ટેશનમાં, એ બધી જ ગાડીઓના નીકળી ગયેલા છે.